करे तो जीएसटी वेना अहेवाल नो पड़घो पड़ो छे। वडोदरा गाजरावाड़ी विहार टॉकी सी वागोड़िया डीमार्ट तरफ नो रस्तो वर्षो थी बिस्मार हालत में छे। जेनो अहेवाल जीएसटी द्वारा दर्शावाता अहेवाल पगले तंत्र दौड़तु थयु, जेमां स्थायी समिति चेरमेन अने सत्ता पक्षना कोर्पोरेटर्स परिस्थिति नो ताक मेळवा स्थळ पर पहोंच्या। आगामी दिवसोमां कायमी धोरणे बिस्मार रस्ता नुं निराकरण लावा हवे तंत्रे कमर कसी। आ रस्ता ऊपर वारंवार थींगड़ा मारवानी कामगीरी कोर्पोरेशन द्वारा करवामां आवे छे, परंतु प्रोपर आयोजन साथे रस्तो न बनता दर चोमासामां रस्तानुं धोवाण थतुं होय छे। खास करी आ मार्ग ઉપર પાણીના ભરાવા સાથે રખડતા પશુઓનું ત્રાસ અને ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળે છે। આંગે વાહન ચાલકોની અને સ્થાનિકોની વર્ષોથી ફરિયાદ છે, પરંતુ સમયસર નિરાકરણમાં તંત્રએ તસ્તી લીધી નથી, જેથી આ વિસ્તારના ખડખડધજ રસ્તાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે। આ માર્ગ ઉપર પાણીના ભરાવા સાથે ગંદકીનું સામ્રાજ્ય પણ છે। લોકોની સમસ્યાનું કાયમી ધોરણે નિવારણ આવે તે માટે નવી વરસાદી કાંસ અને પાણીની લાઈન નાખ્યા બાદ આરસીસી રસ્તો બનાવવાની વિચારણા હાથ ધરી હોવાનું બહાર આવ્યું છે। ને રોડની હાલત કથળતી હાલત છે ને, નાગરિકો દર વખતે અહીંયા બૂમો પાડતા હોય છે। ત્યાં ચાર ચાર કાઉન્સિલર ભારતીય જનતા પાર્ટીના હોવા છતાં એ કેટલા રોડને, નાનો સરખો રોડ છે પણ એનું પેચવર્ક અને એનું જે મેન્ટેનન્સ થવું જોઈએ એ વર્ષોથી થયું નથી ને નાગરિકો બૂમો પાડે છે। શરમજનક વાત છે કે તમે એક સ્મશાનને એક્સેસની મોટી મોટી વાતો કરો, કોવિડમાં ત્યાં હજારો લોકોની લાશો આવી હશે, હજારો લોકોને જે તકલીફ પડી ત્યાં પાર્કિંગનો બી પ્રોબ્લેમ છે, અને અત્યાર સુધી કોર્પોરેશનના પેટનું પાણી હાલ્યું નથી। હવે જ્યારે ચૂંટણી આવી છે લોકોમાં ખૂબ આક્રોશ છે, ખૂબ ગુસ્સો છે। અમે એક બે કાર્યક્રમોમાં, જાહેર જનતાના સંપર્કના કાર્યક્રમોમાં ગયા હતા, ત્યાં બી લોકોએ ખૂબ આક્રોશ આ રોડ બાબત ઠાલવ્યો હતો। રોડ જે પ્રકારે અત્યારે અવરજવરમાં પણ તકલીફરૂપ છે એ સ્વીકારીને, આ સાથે રામના સ્મશાનથી વિહાર તરફ જતો રસ્તો જે પ્રકારે ત્યાં ગાય માતાને પોષણ પણ આપવામાં આવતું હોય છે, આ જગ્યાને સુધારવા માટે ચોક્કસ ત્યાં જે પ્રકારે એક દ્રશ્ય છે એને ચોખ્ખું કરવા, અને જે રોડ પર વરસાદી ચેનલ નાખવાની વાત અને પાણીની લાઈન નાખવાની વાત, આ 10-15 દિવસમાં ત્યાં એડજસ્ટ થઈને કામ ચાલુ થાય એ દિશામાં અમે વાત મૂકી છે।